वंदे गुजरात। Hello friends, how are you all? I hope you all enjoy our English class. Last time આપણે હિતુના ક્લાસરૂમની મુલાકાત લીધેલી. તમે અત્યારે ક્યાં છો? યસ, ઇન ક્લાસરૂમ ઓર ઇન કોમ્પ્યુટર રૂમ એન્ડ ઇન સ્કૂલ. ધેર આર મેની પ્લેસીસ વી વિઝિટ એવરી ડે, લાઈક હોસ્પિટલ. યસ, તમે કહો જોઈએ, તમે શાળા સિવાય કઈ કઈ પ્લેસીસ પર જાઓ છો? યસ, હોસ્પિટલ, બેંક, લાઇબ્રેરી, બસ સ્ટેશન. યસ, રેલવે સ્ટેશન. ધેર આર મેની પ્લેસીસ વી વિઝિટ એવરી ડે ઇન અવર લાઈફ. ચાલો આવી જ કેટલીક પ્લેસીસને આપણે ગીત ગાતા ગાતા માણવા જઈએ. Outside your home, where are you going today? What will you do and what will you say? Where are you going? Where are you going? I am going to the going, where are you going? I am going to the bed.
places outside your home. Where are you going today? What will you do and what will you say? मजा आवी ने फ्रेंड्स. There are so many places. Bank, post office, school, movie theater. There are so many places. આ બધી places આપણા ટાઉનમાં, આપણા સિટીમાં અને આપણા વિલેજમાં પણ હોય છે. ચાલો આમાંની થોડી પ્લેસીસના રિલેટેડ આપણે થોડા વર્ડ્સ જોઈએ. તમે આ પ્લેસીસ પર ગયા છો ને, ત્યાં શું શું જોયું છે? ઘણી બધી થિંગ્સ હોય છે, પીપલ હોય છે. ચાલો આ બધી પ્લેસીસને રિલેટેડ થોડા વર્ડ્સ જોઈએ. લેટ્સ સી ધ વર્ડ્સ રિલેટેડ ટુ ધ પ્લેસીસ. રેલવે સ્ટેશન, ટ્રેન્સ, પેસેન્જર્સ, ટાઈમ ટેબલ. રેલવે સ્ટેશન પર ટાઈમ ટેબલ રીડ કરો છો ને? ક્લોક, ઇન્ક્વાયરી વિન્ડો, લગેજ, વેન્ડર્સ, કુલીઝ, સ્ટોલ્સ, ટિકિટ વિન્ડો. ધીસ આર ધ વર્ડ્સ રિલેટેડ ટુ રેલવે સ્ટેશન. ચાલો બીજી પ્લેસ જોઈએ. અરે વાહ, કિચન. તમારા બધાના જ ઘરમાં કિચન છે. ડાઇનિંગ ટેબલ. ચેર્સ. રેફ્રિજરેટર. ડિશિશ. પ્લેટફોર્મ. વેજીટેબલ્સ. ફ્રૂટ્સ. મિક્સચર મશીન. ઓવન. પોટ. ધેર આર સો મેની થિંગ્સ રિલેટેડ ટુ કિચન. લેટ સી અધર પ્લેસ. ગાર્ડન. તમે ગાર્ડનમાં જાઓ છો ને? ગાર્ડનમાં ટ્રીઝ હોય છે ને? ટ્રીઝ. પ્લાન્ટ્સ. બેન્ચીસ. સ્વિંગ્સ. સ્લાઇડ્સ. સીસો. બશીશ. ડસ્ટબીન. ફ્લાવર પોટ્સ. સાઇનબોર્ડ. ધીઝ આર ધ વર્ડ્સ રિલેટેડ ટુ ગાર્ડન. આપણે ઘણી બધી પ્લેસીસમાંની ત્રણ પ્લેસીસ જોઈ. કિચન, ગાર્ડન એન્ડ રેલવે સ્ટેશન. તેને રિલેટેડ વર્ડ્સ પણ જોયા. તમને યાદ છે આ બધા વર્ડ્સ? વેરી ગુડ. પણ મારી પાસે તો બધા મિક્સ થઈ ગયા છે. લેટ્સ એરેન્જ ધેમ. હિયર આર સમ જમ્બલ્ડ વર્ડ્સ. એરેન્જ ધેમ ઇન ધેર પ્રોપર બોક્સ. લેટ્સ રીડ ધ વર્ડ્સ. સ્ટોલ્સ, ફ્લાવર પોટ્સ, મિક્સચર મશીન,
coolies, trains, swings, dining table, trees, passengers, ticket window, seesaw, oven, refrigerator. ચાલો આપણે વર્ડ્સને તેના પ્રોપર બોક્સમાં એરેન્જ કરીએ. ફર્સ્ટ વર્ડ ઇઝ સ્ટોલ્સ. કયા બોક્સમાં આવશે? યસ, રેલવે સ્ટેશન. ધેર આર સ્ટોલ્સ એટ રેલવે સ્ટેશન. ફ્લાવર પોટ્સ. વેરી ગુડ. ગાર્ડન. મિક્સચર મશીન. યસ, ઇટ ઇઝ ઇન ધ કિચન. કુલીઝ. યસ, કુલી હુ કેરીઝ યોર લગેજ. યસ, એટ ધ રેલવે સ્ટેશન. ટ્રેન્સ. વેરી ગુડ. સ્વિંગ્સ. ડુ યુ લાઈક સ્વિંગ્સ? ઇન ધ ગાર્ડન. ડાઇનિંગ ટેબલ. યસ, ઇન ધ કિચન. ટ્રીઝ. યસ, ઇન ધ ગાર્ડન. પેસેન્જર્સ. યસ, વેરી ગુડ, એટ ધ રેલવે સ્ટેશન. ટિકિટ વિન્ડો. વેરી ગુડ, એટ ધ રેલવે સ્ટેશન. સી સો. ઇન ધ ગાર્ડન. ઓવન. યસ, ઇન ધ કિચન. રેફ્રિજરેટર. વેરી ગુડ, ઇન ધ કિચન. વેરી ગુડ, તમને તો ઘણા વર્ડ્સ આવડી ગયા ને? આ વર્ડ્સની મદદથી આપણે સેન્ટેન્સીસ બનાવી શકીએ. લાઈક, This is a kitchen. There are dishes. There is a stove. These are the sentences about kitchen. એવી જ રીતે રેલવે સ્ટેશન, ગાર્ડન, આના પણ સેન્ટેન્સીસ બનાવી શકીએ. તમારી ટેક્સ્ટ બુકમાં પણ આવા સેન્ટેન્સીસ આપેલા છે. But they are mixed up. Let's arrange them. Open your textbook, page number 33, activity 6. There are sentences about kitchen, railway station and garden. But they are mixed up and now we will arrange them. Activity 6. જૂથમાં કામ કરો. નીચે એબીસીમાંના વાક્યો વિષયવાર ગોઠવાયેલા નથી. તેમને વિષયવાર ગોઠવી ફરીથી લખો. અહીં ત્રણ બોક્સ આપેલા છે. અ ગાર્ડન, અ કિચન, અ રેલવે સ્ટેશન. બોક્સ એ, બી એન્ડ સી. એન્ડ ઓલ આર સેન્ટેન્સીસ વિચ મિક્સ્ડ અપ. See the first sentence. This is a kitchen. But the box is about a garden. So we have to arrange. This is a kitchen. This sentence is about
kitchen. Second, the trees are shady. कहो જોઈએ આ સેન્ટેન્સ કયા બોક્સમાં આવશે? The trees are shady. Good, trees. So, garden. Very good, trees. In the garden. The gas stove is on the platform. આપણે વર્ડ જોઈ ગયા છીએ, platform, stove. Yes, in the kitchen. The guard is near the gate. Guard in the garden. See the next box. This is a railway station. This sentence is about railway station. તો અહીં આવશે. Second, the dining table is round. Dining table in the kitchen. The flowers are beautiful. Flowers. Yes, very good. In the garden. The passengers are on the platform. બીજો પ્લેટફોર્મ શબ્દ છે. યસ, ધીસ પ્લેટફોર્મ વર્ડ ઇઝ અબાઉટ રેલવે સ્ટેશન. ઇટ્સ નોટ કિચન્સ પ્લેટફોર્મ. પેસેન્જર્સ પણ છે. સો ધીસ સેન્ટેન્સ ઇઝ અબાઉટ રેલવે સ્ટેશન. સી ધ નેક્સ્ટ. ફર્સ્ટ, ધીસ ઇઝ અ ગાર્ડન. ગાર્ડન. So this sentence is about a garden. Second, the timetable is in English. Timetable. Good. Timetable railway station par hoy? Yes. So this sentence is about railway station. The dishes are on the dining table. Dining table and dishes. આ બંને વર્ડ કિચન રિલેટેડ છે. સો ધીસ સેન્ટેન્સ ઇઝ અબાઉટ અ કિચન. ધ પ્લાન્ટ્સ આર સ્મોલ. પ્લાન્ટ્સ. ધીસ સેન્ટેન્સ ઇઝ અબાઉટ ગાર્ડન. વેરી ગુડ. લેટ્સ એરેન્જ ઓલ ધીસ સેન્ટેન્સ in their proper box. Let's check your answers. This is a garden. આ સેન્ટેન્સ તો આપેલું જ છે. બીજું કયું આવશે? Yes, the trees are shady. Third, the flowers are beautiful. Fourth, the plants are small. These are the sentences about a garden. તમે આજ લખ્યા છે ને? Check your answers. Let's check other sentences about a kitchen. First, this is a kitchen. Second, the gas stove is on the platform. Third, the dining table is round. Fourth,
The dishes are on the dining table. These all sentences are related to kitchen. તમે આજ સેન્ટેન્સીસ લખ્યા કે નહીં? ચેક યોર આન્સર્સ. Let's check your answers. About railway station. First, this is a railway station. Very good. હવે તો બધાને આવડી ગયું. Second, the passengers are on the platform. The timetable is in English. Very good. The guard is near the gate. These all sentences are about railway station. Check your sentences. Let's check your answers. હવે તમારા સેન્ટેન્સીસ આ રીતે એરેન્જ થઈ ગયા ને? ચેક કરી લો. વેરી ગુડ. તમે કિચન, રેલવે સ્ટેશન અને ગાર્ડનને રિલેટેડ વર્ડ્સ જોયા, તેને રિલેટેડ સેન્ટેન્સીસ પણ એરેન્જ કરી લીધા. આ બધા વર્ડ્સ અને સેન્ટેન્સીસથી હવે તમે કિચનનું ડિસ્ક્રિપ્શન બોલી શકશો. ચાલો કિચન, રેલવે સ્ટેશન અને ગાર્ડનને વધુ સારી રીતે જાણીએ. યસ, ધીસ ઇઝ અ કિચન. There are vessels, dishes, plates, bowls. This is a chair. And this is a stove, gas stove. This picture is about. ચલો તમને બીજા કિચન નું પિક્ચર બતાવું. ધીસ ઇઝ કિચન. ધેર ઇઝ અ સ્ટવ. શોધો જોઈએ સ્ટવ ક્યાં છે. યસ, ધેર આર પોટ્સ, ધેર આર કપ્સ, there are glasses, there are dishes,
This is a kitchen. This is a garden. See, there are trees in the garden. There is a swing. There is a slide also. And flowers? Yes, there are so many flowers. Yes, you can see a butterfly. Yes, there is a dustbin. Very good. You have many words now. And how can we forget children? There are children. They are happy. There is a girl and there is a boy. They are sitting on seesaw. This is another picture of garden. See? The bushes, trees, benches, so many things. Yes, railway station. This is a railway station, Mumbai Central. You can see a train and stall also. There is a stall. Passengers, very good. There are passengers. They have luggage. See the another picture of a railway station. You can see a train. Yes, lights. There is a clock also. There are passengers. મજા આવી ને ફ્રેન્ડ્સ, રેલવે સ્ટેશન, કિચન અને ગાર્ડન જોયા. આ બધી પ્લેસીસ સિવાય પણ તમે રોજ બરોજ ઘણી પ્લેસીસ પર જતા હશો. આ બધી પ્લેસીસ પર તમે ઘણી બધી વસ્તુઓ જોતા હશો. ત્યાંના સ્થળ, ત્યાંની વસ્તુઓ, તેનો ઉપયોગ, ત્યાંની પરિસ્થિતિ, આ બધાના વર્ડ્સ અંગ્રેજીમાં બોલીએ તો કેવી મજા આવે, અને આ બધા વર્ડ્સ પરથી નાના નાના સેન્ટેન્સ બનાવીએ તો, લાઈક ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, ધેર ઇઝ અ બેન્ચ ઇન ધ ગાર્ડન, ધેર ઇઝ અ બાઉલ ઇન ધ કિચન. આ બધા સેન્ટેન્સીસથી આપણે કિચન વિશે, રેલવે સ્ટેશન વિશે અથવા ગાર્ડન વિશે કંઈક લખી શકીએ ઇંગ્લિશમાં. તમે પણ હવે આ સિવાય અને આવી પ્લેસીસની મુલાકાત લો, ત્યાં જાઓ અને ત્યાં રહેલી વસ્તુઓનું લિસ્ટ બનાવો. કઈ કઈ વસ્તુઓ તમે જુઓ છો તેના નાના નાના સેન્ટેન્સ બનાવો અને આ પ્લેસીસ વિશે સેન્ટેન્સીસ લખજો અને અમને મોકલવાનું ના ભૂલશો. આવજો.